ભરૂચ પાલેજ માર્ગ પર આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવા રુસ્તમ શાહની દરગાહ લોકડાઉનના પગલે બંધ કરાતા શ્રદ્ધાળુ વિના સુમસાન બનવા પામી હતી. ભરૂચ પાલેજ માર્ગ પર આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવા રુસ્તમ શાહની દરગાહ લોકડાઉનના પગલે બંધ કરાતા શ્રદ્ધાળુઓ વિના સુમસામ બનવા પામી હતી. સમગ્ર વિશ્વમાં ભયંકર કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કાયમ શ્રદ્ધાળુઓથી ઉભરાતા હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામો તેમજ દરગાહો પણ બંધ કરાતા શ્રદ્ધાળુઓ વિના યાત્રાધામો તેમજ દરગાહો સુમસામ ભાસી રહી છે. પાલેજ માર્ગ પર આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવા રુસ્તમ શાહ દરગાહની ગત રોજ માંડી સાંજે મીડિયા ટીમે મુલાકાત લેતા દરગાહ પરિસર સહિત માર્ગ પર નીરવ શાંતિ પથરાયેલી જોવા મળી હતી. દર ગુરુવારે શ્રદ્ધાળુઓથી ઉભરાતી પવિત્ર દરગાહ સુમસામ ભાસી રહી હતી તો દરગાહના મુખ્ય પ્રવેશદ્વાર પણ બંધ જોવા મળ્યા હતા, જ્યાં વાર તહેવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય એ દરગાહ શ્રદ્ધાળુઓની હાજરી વિના સુમસામ નજરે પડી હતી. આમ લોકડાઉનના પગલે પવિત્ર યાત્રાધામો પણ કદાચ પ્રથમ વખત સુમસામ નજરે પડી રહ્યા છે. કોરોના વાયરસના પગલે લોકોમાં ભારે હાહાકાર ફેલાઈ જવા પામ્યો છે ત્યારે પાલી તંકાળિયા માર્ગ પર આવેલી સુપ્રસિદ્ધ બાવા રુસ્તમની દરગાહ કે જ્યાં દર ગુરુવારે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આવી અને દરગાહના દર્શન કરે છે. આપ જોઈ રહ્યા છો એ દરગાહ આજે સંપૂર્ણ લોકડાઉનના પગલે બિલકુલ બંધ નજરે પડી રહી છે ને જ્યાં દર ગુરુવાર તેમજ વાર તહેવારના રોજ હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુ વગર આજે સુમસામ ભાસી રહી છે. આ એ દરગાહ છે કે જ્યાં વાર તહેવારે હજારોની સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટીને પોતાના શીશ ઝુકાવે છે. યાકુબ પટેલ સાથે જેડીએસ ટીવી ભરૂચ.